संस्थान विद्यापीठ वलता बलाकाणी नीलकंठ विद्यापीठ तलाजानी यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे कली छे द्रावण एनी बनावट जोई थी। एमां पण मैं तमने खास बात करी थी कि भाई बे प्रकारना कलीन द्रावण होय, एक होय लायोफिलिक अने एक होय लायोफोबिक। लायोफिलिक होय एने बनावानी जरूर पड़ती नथी, आपमेळे बनी जाय छे। बनावानी जरूर कोने पड़े छे तो कि भाई लायोफोबिक एटले के द्रव अनुविरादी होय एने बनावानी जरूर पड़े छे। एमां घणी बधी पद्धति हती आपणे जोई हती अने एनाथी जे छे आपणे कलील बनाव्या हता, बराबर छे। एमां मोटा भागनी बधी पद्धतिनी अंदर जे छे एक वात कॉमन हती कि भाई कलीनी जे कण होय कलील कण, बराबर छे, एनी आजूबाजू धन विजभार अथवा तो ऋण विजभार जे छे એનું સ્તર બને છે। આ ધન વિજભાર કે ઋણ વિજભારના કારણે કલીલ કણો વચ્ચે આકર્ષણ થતું નથી, આકર્ષણ થતું નથી એટલે પાત્રના તળિયે બેસી જતા નથી। આવી સમજૂતી મેં તમને ગયા લેક્ચરની અંદર આપી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીવાર એ થોડું ઘણું જે છે એ નોંધ કરશું, બરોબર છે, એટલે પ્રેક્ટિકરણ ગયા પ્રેક્ટિકરણ ફરીવાર ભણીશું અને પછી આગળનો આપણો જે ટોપિક છે કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ એના ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરોબર છે। તો પહેલા તો લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યક્તિકરણ ભણ્યા હતા, એની અંદર આપણે તમને કીધું હતું કે આપણે એક જે છે પાત્ર લઈએ છે, પાત્રમાં જે છે પાણી ભરીએ, પાણીને આપણે વિક્ષેપણ માધ્યમ કહીએ, ઉપરાંત એની અંદર જે છે તાજું બનાવેલું ઉપક્ષેપણ લઈએ। તાજું બનાવેલું ઉપક્ષેપણ એટલે હું કે ભાઈ જે ઉપક્ષેપના કણો હોય પાત્રના ક્યાં બેસી તળિયે, ઉપક્ષેપણનો જો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પાણી લીધું હોય એના પાત્રના તળિયે બધા જે છે એ અવક્ષેપો બેસી જાય એને કહેવાય છે અવક્ષેપ, બરોબર છે। આ તાજું બનાવેલું અવક્ષેપણ હતું, તાજું બનાવેલું અવક્ષેપ, બરોબર। પછી આપણે શું કરતા હતા, આને કલીલ મિશ્રણ બનાવવા માટે આપણે એની અંદર વિદ્યુત વિભાજન આપતા, વિદ્યુત વિભાજન। વિદ્યુત વિભાજન એટલે કેવું હોય કે ભાઈ ધારો કે KOH નાખીએ તો કે ભાઈ KOH ની અંદર બે આયનો હોય, K+ અને OH-, તો આ જે કલીલ કણો છે એની આજુબાજુ જે છે કાં તો ઋણ આયન કાં તો ધન આયન, જો ધન આયન નું સ્તર બને તો ધન વિજભારિત કલીલ મિશ્રણ કહેવાય અને જો ઋણ આયન છે એનું સ્તર બને તો શું કહેવાય એટલે ઋણ વિજભારિત કલીલ મિશ્રણ કહેવાય। તો આ આકૃતિની અંદર જો આપણે KOH નાખ્યું, K+ અને OH-, ધારી લો કે ભાઈ OH- છે એ કલીલ કણોની આજુબાજુ સ્તર બનાવે તો આપણે એમ કહી શકીએ કે K+ છે એના આયનો એ દ્રાવણમાં બધે પડ્યા રહેશે, તરતા હશે, બરોબર છે। દ્રાવણની અંદર K+ આયનો જે છે એનું પ્રમાણ આની અંદર હશે। પણ વિદ્યાર્થી મિત્રો, ધારી લો કે K+ નું પ્રમાણ અહીંયા ખૂબ વધી ગયું હોય તો શું થાય, તો K+ નું પ્રમાણ વધી ગયું હોય તો શું કરે ખબર, આ જે OH નું સ્તર હતું ને એને પોતાની તરફ ખેંચે, OH ના જે સ્તર છે એને પોતાની તરફ ખેંચે, એટલે સ્વાભાવિક છે કે આ ઋણ વિજભારિત જે કણો છે ફરીવાર ક્યાં બી આવે એવા પાત્રના તળિયે બેસે છે, ભેગા થાય એટલે પાત્રના તળિયે જમા થઈ જાય છે। તો આપણે એમ કહી શકીએ કે પાત્રના તળિયે બેસી જાય તો એ શું કરે કે સ્કંદન થઈ જાય, મોટી જાય સ્કંદન, સ્કંદન થઈ જાય તો કલીલ મિશ્રણ જે છે રહેતું નથી। તો અહીંયા આ K+ છે એની અશુદ્ધિ કહેવાય છે, K+ છે એની અશુદ્ધિ જે કલીલ મિશ્રણને ખલેલ પહોંચાડે છે, કલીલ મિશ્રણને નુકસાન કરે છે। એટલે આવા જે K+ અથવા તો ધન વિજભારિત અથવા તો ઋણ વિજભારિત જે આયનો છે એનું વધારે પ્રમાણ એ એમાં અશુદ્ધિ સ્વરૂપે હોય છે, બરોબર। તો આ અશુદ્ધિ એ કલીલ મિશ્રણનું સ્કંદન કરે, હવે આ સ્કંદનને અટકાવવું એને કહેવાય શુદ્ધિ, સ્કંદન થતું અટકાવવું એને શું કહેવાય શુદ્ધિકરણ। તો આપણે અહીં લખાણ લખીએ એના ઉપર તો એમ કહી શકીએ કલીલ મિશ્રણ મિશ્રણમાં ઘણી વખત કેટલીક દ્રાવ્ય અશુદ્ધિ, દ્રાવ્ય એટલે કે રેતી માટેની અશુદ્ધિ, રેતી હોય માટી હોય, રેતી તો નહીં પરંતુ માટીની કેટલીક અશુદ્ધિ હોય તો એવું કહેવાય દ્રાવ્ય, મતલબ પાણી નાખો તો ઓગળી જાય, તો
કી અશુદ્ધિ તો સામાન્ય રીતે દૂર કરી શકીએ આપણે બરાબર દ્રાવ્ય ઉપરાંત એટલે વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિઓ રહેલી હોય છે બરાબર છે તો આ અશુદ્ધિ જે હોય વિદ્યુત વિભાજ્યની ધારો કે અહીંયા ધન વીજભારિત કરેલું હોય તો ઋણ વીજભારની અશુદ્ધિ કહેવાય અને જો ઋણ વીજભારિત કરેલું હોય તો ધન વીજભારની અશુદ્ધિ કહેવાય હવે થોડી ઘણી પ્રમાણ હોય તો જે નુકસાન ન કરે પણ જો એની સાંદ્રતા વધી હોય તો એ કલિલ મિશ્રણનું એ સ્કંદન કરી નાખે છે આ અશુદ્ધિ આ વિદ્યુત વિભાજ્ય ની અશુદ્ધિનું વધુ પ્રમાણ એ કલિલ દ્રાવણનું સ્કંદન કરે છે આ સ્કંદનને અટકાવવા માટે આ અશુદ્ધિઓને દૂર કરવી પડે છે બરાબર છે કે અશુદ્ધિને દૂર કરી નાખો એટલે સ્કંદન થવાનું નથી અને આ સ્કંદન થતો અટકાવવો એને કહેવાય છે શુદ્ધિકરણ તો કલિલ મિશ્રણનો મિશ્રણનું સ્કંદન થતું અટકાવવાની રીતને કલિલનું શુદ્ધિકરણ કહે છે છે બરાબર છે તો કલિલ મિશ્રણનું શુદ્ધિકરણ જે છે આપણે આ રીતે કરી શકીએ છીએ એમાં ત્રણ પ્રકારના શુદ્ધિકરણની વાત છે અહીંયા બરાબર છે એક છે ડાયાલિસિસ જેને પાર સંશ્લેષણ કહેવાય તો આપણે એ લખી શકીએ કે ભાઈ કલિલનું શુદ્ધિકરણ ત્રણ રીતે થાય છે કલિલ મિશ્રણનું શુદ્ધિકરણ ત્રણ રીતથી થાય છે એમાં પહેલું જે છે એ છે ડાયાલિસિસ જેનું ગુજરાતી છે પાર સંશ્લેષણ બરાબર છે પછી જે છે એ છે વિદ્યુત ડાયાલિસિસ ઇલેક્ટ્રો ડાયાલિસિસ કહેવાય છે બરાબર છે ઇલેક્ટ્રો ડાયાલિસિસ જેને વિદ્યુત પાર સંશ્લેષણ કહેવાય છે વિદ્યુતીય પાર સંશ્લેષણ બરાબર છે ત્રીજું છે એ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન બરાબર છે આ અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે એના પર પણ આપણે ચર્ચા કરવાની છે તો આપણે એમાંનું જે પહેલું છે એ છે ડાયાલિસિસ એના ઉપર ચર્ચા કરીએ ડાયાલિસિસ એટલે કે પાર સંશ્લેષણ બરાબર છે હજુ પાર સંશ્લેષણ કરવા માટે જે છે આપણે એક પાત્ર લેવાની જરૂર પડે છે કે ભાઈ એક જે છે તમે પાત્ર લઈએ હવે આ પાત્ર જે છે એની અંદર આપણે માધ્યમ તરીકે
જેમ આપણે અહીંયા જે છે માધ્યમ તરીકે પાણી ઉપયોગ કરી ઉપરાંત આ જે પાત્ર છે એમાં સાઇફન સિસ્ટમ નો ઉપયોગ કરવાનો છે સાઇફન સિસ્ટમ નો અર્થ શું થાય એ હું તમને સમજાવી દઉં કે ભાઈ એમાં પાત્ર હોય એને નીચેના ભાગે આપણે પાણી પસાર કરવાનું છે યાદ રાખજો નીચેના ભાગમાંથી આપણે પાણી દાખલ કરવાનું છે અને ઉપરના ભાગે જે છે આપણે નળ એવો ગોઠવવાનો છે કે જ્યાં પાણી જે છે દૂર થાય બરોબર છે ભાઈ ત્યાંથી જે છે એ પાણી અથવા તો જે માધ્યમ છે એ દૂર થાય આને કહેવાય સાઇફન સિસ્ટમ કે ભાઈ નીચેથી આપણે ફ્લો પસાર કરીએ અને ઉપરના જગ્યાએથી એ દૂર થાય નકર મોટા ભાગે શું થાય કે ઉપરની દાખલ કરીએ નીચેથી દૂર થાતું હોય પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે નીચેથી દાખલ કરવાનું છે અને ઉપરથી જે છે એનો પ્રભાવ દૂર થાય આને સાઇફન સિસ્ટમ કહેવાય છે બરાબર છે હવે આપણે શું કરશું કે ભાઈ આપણે એક જે છે કોથળી લેવાની છે આ જે કોથળી જે છે બરોબર એને એ મોટા ભાગે જે છે સેલોફેન પેપર હોય છે પેપર બરોબર છે અથવા જે છે એ એક ખાસ પ્રકારના ફિલ્ટર પેપર હોય છે બરોબર છે ખાસ પ્રકારના ફિલ્ટર પેપર હોય હવે આ ખાસ પ્રકારના ફિલ્ટર પેપરનું કામ શું હોય કે ભાઈ એ જે છે વિદ્યુત વિભાજ્ય જે છે વિદ્યુત વિભાજ્ય ને પસાર થવા દે છે બરોબર છે પરંતુ કલીલ કણો જે છે કલીલ કણો ને પસાર થવા દેતું તો આપણે આ જે કોથળી છે બરોબર એને આપણે અહીંયા ટાંગી દઈ કોઈ હેંગર થી આપણે જે છે ને બાંધીને ટાંગી દઈએ બરોબર છે હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે આ જે આપણે સેલોફેન જે છે કોથળી લીધી છે બરોબર છે પાર્ચમેન્ટ પેપર પણ હોય આની જગ્યાએ તમે જે છે પાર્ચમેન્ટ પેપર લઈ શકો પ્રાણી જે છે એ એની કોથળી લઈ શકો મતલબ જે છે કે વનસ્પતિઓ જે છે એની અંદર કોથળી પાર્ચમેન્ટ પેપર બરોબર સેલોફેન પેપર ટૂંકમાં આ પેપરની કોથળીનું કામ શું હોય કે ભાઈ એ વિદ્યુત વિભાજનને પસાર થવા દે પરંતુ કલીલ કણો જે છે એ પસાર થવા દેતું નથી એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ કોથળીની અંદર આપણે કલીલનું મિશ્રણ ભરી દીધું એનો મતલબ કે આની અંદર જે છે આપણું કલીલ મિશ્રણ એટલે કે માધ્યમ છે બરોબર છે ઉપરાંત એની અંદર આપણા કલીલના કણો છે બરોબર છે ધારો કે આપણો કલીલનો કણ છે અને આની અંદર જે છે આપણા દ્રાવ્ય અને વીજભારિત અશુદ્ધિઓ છે ધારો કે ઋણ વીજભારિત કલીલ છે તો એમાં ધન વીજભારિત અશુદ્ધિઓ છે બરોબર છે અને જો ધન વીજભારિત કલીલ હોય તો એની અંદર ઋણ વીજભારિત અશુદ્ધિઓ છે તો આ અશુદ્ધિઓ છે જેને વિદ્યુત વિભાજનની અશુદ્ધિ કહેવાય આમાં K+ હોય તો એ K+ ની અશુદ્ધિ છે અથવા OH- ની અશુદ્ધિ છે તો એ વિદ્યુત વિભાજનની અશુદ્ધિ કહેવાય રેતી માટી હોય એ તો બધા જે છે એ પાણીની અંદર નાખો એટલે ઓગળી જવાની છે અને એ તો દૂર થઈ જાય હવે આપણે અહીંયા શું થાય ખબર છે કે ભાઈ આપણે અહીંથી પાણી પસાર કરીએ પાણીનો ફ્લો પસાર કરશું એટલે પાણીનો ફ્લો જે છે શું કરશે કે આની અંદર રહેલા કે ભાઈ કલીલ દ્રાવણમાં રહેલા એ આ વિદ્યુત વિભાજનની અશુદ્ધિને બહાર કાઢી નાખશે કે ભાઈ વિદ્યુત વિભાજનની અશુદ્ધિઓ ક્યાં આવી આવશે બહાર આવી જશે
બરોબર છે એનું પ્રમાણ ક્યાં આવી આવશે બહારની તરફ કારણ કે ઈ આ પોકળીમાંથી પસાર થાય તમને એમ કે પછી આ કલીલ કણો બહાર ન આવી જાય ને કારણ કે આ પેપરનો જે છે એ ખાસ એવો રચના હોય કે એ કલીલ કણોને બહાર આવવા દેતા નથી પરંતુ આ વિદ્યુત વિભાજનની અશુદ્ધિ છે એને હું કરે છે બહાર આવવા દે છે તો એક બાજુથી પાણી પસાર કરો તો આ જે અશુદ્ધિ બહાર આવે એ અશુદ્ધિ વાળું પાણી જે છે એ બહારની તરફ ઉપરના ભાગેથી આવી જાય છે તો આવી રીતે સતત જે છે એક બાજુથી બીજી બાજુ એક બાજુથી બીજી બાજુ આવું તબક્કાવાર જે છે સંશ્લેષણ કરવામાં આવે છે તો આવી પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય છે બરાબર છે તો આવી રીતે ડાયાલિસિસ કરી અને આપણે કાઢી તમે બધાય જે છે એ હાંભળ્યું છે એનું કિડની નું ડાયાલિસિસ કે ભાઈ કિડની જે છે આપણી કાર્ય કરતી બંધ થઈ જાય બરાબર છે હવે શરીરમાં રહેલા નકામા કચરો હોય અને દૂર કરવાનું કામ શું કરે કિડની કરે હવે કિડની બંધ થઈ જાય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ એનું ડાયાલિસિસ કરીએ કિડની નું ડાયાલિસિસ એ આ નિયમ ઉપર જ કામ કરે ભાઈ એમાં એક જગ્યાએથી જે છે લોહીનો જે છે શુદ્ધ લોહી પસાર કરવામાં આવે ને બીજી જગ્યાએથી એ જે બગાડ હોય એનાથી દૂર કરે તો આવું કૃત્રિમ રીતે જે છે કાર્ય કિડની પોતાની રીતે કાર્ય કરતું જ હોય છે પરંતુ એને કૃત્રિમ રીતે જે છે કાર્ય કરાવવામાં આવે જેને આપણે ડાયાલિસિસ કહીએ છીએ તો આ ડાયાલિસિસ જે છે આ રીતે કામ કરતું હોય છે તો પાર સંશ્લેષણમાં આ રીતે આપણે કાર્ય પાર સંશ્લેષણના મુદ્દા લખવા હોય તો આપણે લખી શકીએ કે ભાઈ એક પાત્રમાં પાણી લે તેમાં પાર્ચમેન્ટ પેપરની પાર્ચમેન્ટ પેપર અથવા સેલોફેન પેપર ની કોથળી લઈ તેમાં ડુબાડવામાં આવે છે આ પાર્ચમેન્ટ પેપરની ઓથળીમાં કલીલ મિશ્રણ હવે કલીલ મિશ્રણનો અર્થ એવો થાય કે ભાઈ એક કલીલ મિશ્રણની અંદર કઈ કઈ વસ્તુ છે કે ભાઈ એ મિશ્રણની અંદર છે એ વિક્ષેપણ માધ્યમ છે કલા છે બરોબર છે અને અશુદ્ધિ છે કેવી છે એટલે વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ છે વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ બરાબર છે આ ત્રણેય વસ્તુ જે છે કલીલ મિશ્રણમાં છે આપણે શું કરવાનું છે કે આ અશુદ્ધિને દૂર કરવાની છે કલીલ મિશ્રણ લેવામાં આવે છે આ પાર્ચમેન્ટ પેપરની રચના પેપરની રચના એવી હોય છે કે જે વિદ્યુત વિભાજ્યના નાના કણોને વિદ્યુત વિભાજ્યના નાના કણો ને પસાર થવા દે છે પરંતુ કલીલના મોટા કણોને પસાર થવા દેતું નથી બરાબર છે આની રચના હોય છે પાર્ચમેન્ટ પેપરની બરાબર છે હવે આપણે શું કરશું કે સાઇફન સિસ્ટમ દ્વારા બરાબર છે સાઇફન સિસ્ટમ નું કામ શું હોય કે પાત્રમાં નીચેના ભાગેથી જે છે એ પ્રવાહ પસાર કરવો અને ઉપરના ભાગેથી અશુદ્ધિ દૂર થાય નીચેના ભાગેથી
પાત્રના નીચેના ભાગેથી પ્રવાહ માધ્યમ બરોબર ને પસાર થવો પસાર કરવો અને પાત્રના ઉપરના ભાગેથી પાત્રના ઉપરના ભાગેથી અશુદ્ધિ રૂપ તો અહીંયા આપણે પ્રવાહ સતત પસાર કરશું બરોબર છે પ્રવાહ જેવો સતત પસાર કરીએ એટલે આ કોથળીમાં રહેલી વિદ્યુત વિભાજનીય શુદ્ધિ બહાર આવી જાય અને આપણને જે કલીલ કણો મળે છે એ શુદ્ધ સ્વરૂપે મળે છે સાયપર સિસ્ટમ થી પદ્ધતિ થી કોથળીમાં શુદ્ધ કલીલ કણો મળે છે જેમાં ફરી વખત માધ્યમ ઉમેરતા શુદ્ધ કલીલ મિશ્રણ પ્રાપ્ત થાય છે શુદ્ધ કલીલ મિશ્રણ પ્રાપ્ત થાય છે હવે આની ખામી શું છે કે ભાઈ ડાયાલિસિસ આપણે જે કરીએ છે એ ડાયાલિસિસ ની ખામી શું છે કે ભાઈ એ આ જે આયનો બહાર આવે છે વિદ્યુત વિભાજનની અશુદ્ધિ બહાર આવે છે એને બહુ લાંબો સમય લાગે છે કે ભાઈ એને એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર એવી કેટલી વખત પ્રક્રિયા કરાવો એટલે કે બહુ લાંબા સમય આ પ્રક્રિયા થાય છે તો આપણે એમ લખી શકીએ કે ભાઈ ડાયાલિસિસ પદ્ધતિ એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે બરાબર છે ડાયાલિસિસ ની અંદર જે છે એ પ્રક્રિયા બહુ ધીમી હોય છે એટલે એમાં વાર લાગે છે હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આના પછીની જે બીજી પદ્ધતિ છે ને એની સમજૂતી તમને આપું ધ્યાન રાખજો બીજી પદ્ધતિ કઈ છે તો જુઓ એમાં હું લખેલું છે ઇલેક્ટ્રો ડાયાલિસિસ બરોબર એનો મતલબ ડાયાલિસિસ તો થાય છે પરંતુ એમાં વિદ્યુતનો ઉપયોગ થાય છે આપણે અહીંયા હું કહી દઉં કે આ બહુ ધીમી પ્રક્રિયા છે બરોબર છે કે ભાઈ ડાયાલિસિસ એ કેવી પ્રક્રિયા છે ધીમી એટલે ઇલેક્ટ્રો ડાયાલિસિસ માં કરવાનું હશે કાઈ નહીં બધું આ કે પાત્ર લેવાનું છે વચ્ચે પાણી લઈએ જે છે સેલોફેન પેપર અથવા પાર્ચમેન્ટ પેપરની કોથળી લેવાની છે કોથળીની અંદર કલીલ મિશ્રણ ભરવાનું છે એમાં વિદ્યુત વિભાજનની અશુદ્ધિ હોય કલીલ કણો હોય છે બધું હોય અહીંયા માત્ર શું કરવાનું છે કે આ પાત્રની અંદર જે છે એ વિદ્યુતના સળિયાનો ઉપયોગ કરવાનો છે કોનો ઉપયોગ કરશું કે આપણે પાત્રની અંદર વિદ્યુતના સળિયા બરોબર છે કે ભાઈ ધારો કે આ જે છે પોઝિટિવ એટલે એનોડ હોય અને આ કેવો હોય નેગેટિવ એટલે કેથોડ હોય એટલે એનોડ અને કેથોડ હવે જે મિત્રો આપણે શું કરીએ કે ભાઈ બહારના ભાગમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અથવા તો આપણે એને બેટરીથી જોડી દઈએ વિદ્યુતના સાધન એટલે થાશે હું કે ભાઈ આની અંદર જો ધન વીજભારી અશુદ્ધિ હશે તો એને કોણ ખેંચશે કેથોડ કેથોડ જે છે એની તરફ આ ઝડપથી ખેંચાણ પામશે બરોબર છે હવે જો આની અંદર ઋણ વીજભારિત શુદ્ધિ છે તો ઋણ વીજભારિત શુદ્ધિ કોની તરફ આકર્ષાશે એનોડ તરફ કારણ કે એનોડ કેવો છે ધન વીજભારિત છે બરોબર તો અહીંયા વિરુદ્ધ વીજભાર ધરાવતા જે એનોડ કે કેથોડ હોય બરોબર છે એના તરફ અશુદ્ધિ ઝડપથી કેવી ઝડપથી જે છે એ આગળ વધે તો ઇલેક્ટ્રો ડાયાલિસિસ એ ડાયાલિસિસનો જ એક ભાગ છે પરંતુ એમાં ખાલી ફરક શું પડે છે કે ભાઈ એની અંદર આપણે જે છે બે વિદ્યુતની પ્લેટો લેવાની છે અને એનોડ અને કેથોડ લેવાની છે આ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું છે ડાયાલિસિસ ને એટલે એમાં આપણે શું કરશું કે ભાઈ બહારથી આપણે વિદ્યુત પ્રવાહ
રૂપમાં પસાર કરશું એટલે વિદ્યુત વિભાજનની અશુદ્ધિઓ એ વિરુદ્ધ વીજભાર ધરાવતી ઇલેક્ટ્રોડની પ્લેટ છે એના તરફ જે છે ઝડપથી આકર્ષાય છે અને ઝડપથી દૂર થાય ઓલું ધીરે ધીરે બહાર આવતા હો તરત ખેંચાય ના બરાબર છે તો આ ઇલેક્ટ્રોડાયાલિસિસમાં બીજું કાંઈ સમજાવવાનું નથી ખાલી બે વિદ્યુતની પ્લેટો નાખી દઈએ ઝડપી પ્રક્રિયા છે એટલું લખવાનું થશે આ બધું વર્ણન આવશે ખાલી અહીંયા શું આવશે કે ભાઈ એની અંદર બે ઇલેક્ટ્રોનની પ્લેટો ઉમેરી અને ઈ ઝડપી પ્રક્રિયા હોય છે બરાબર છે એનું લખાણ તમે જે છે ટેક્સ્ટ બુકમાં લખી નાખજો વર્ણન બધું આ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો કલીલના શુદ્ધિકરણ માટેની બે રીતો જોઈ હતી આપણે ભાઈ વિદ્યુત ડાયાલિસિસ અને ડાયાલિસિસ બરાબર ડાયાલિસિસ એક એવી ધીમી પ્રક્રિયા હતી અને વિદ્યુત ડાયાલિસિસ છે એ ડાયાલિસિસનો જ એક ભાગ હતો પરંતુ એમાં ઝડપી પ્રક્રિયા જોવા મળે છે હવે કલીલના શુદ્ધિકરણ માટેની ત્રીજી પદ્ધતિ જેનું નામ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન ગુજરાતી કરીએ તો સૂક્ષ્મ ગાળણ શું થાય સૂક્ષ્મ ગાળણ બરાબર છે હવે ટૂંકમાં ગાળણની ક્રિયા કરવાની છે ફિલ્ટર કરવાનું છે બરાબર છે હવે ફિલ્ટર પેપર જે છે બે પ્રકારના હોય છે એક હોય સામાન્ય ફિલ્ટર પેપર અને એક ખાસ ફિલ્ટર હવે સામાન્ય ફિલ્ટર પેપર હોય ને વિદ્યાર્થી મિત્રો એ શું કરે છે કે ભાઈ એ કલીલ મિશ્રણ એટલે શું વિદ્યાર્થી મિત્રો કલીલ મિશ્રણ એટલે કે તેની અંદર દ્રાવ્ય હોય દ્રાવક હોય અને ઉપરાંત એમાં શું હોય છે અશુદ્ધિ હોય કેવી હોય શુદ્ધિ દ્રાવ્ય એટલે કલા શું થશે કલા દ્રાવક એટલે માધ્યમ યાદ રહેવું જોઈએ તમને જ્યારે દ્રાવણની વાત કરીએ તો દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક હોય દ્રાવ્ય એટલે કલા અને દ્રાવક એટલે માધ્યમ તો આ જે હું કરે સામાન્ય ફિલ્ટર પેપર કે ભાઈ કલીલ મિશ્રણ હોય ને એમાં કલા હોય એને દૂર થવા દે અશુદ્ધિ હોય એને દૂર થવા દે દ્રાવકને દૂર થવા દે અંદર ફિલ્ટર પેપરમાંથી પસાર કરો તો બધું દૂર થઈ તો આપણે અહીંયા અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં કરવાનું શું છે એવા અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં કલાને અલગ કરવાની છે અશુદ્ધિ અને દ્રાવકને અલગ યાદ રાખજો આપણે અહીંયા શું કરવાનું છે અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં દ્રાવ્યને અલગ કરવાનું છે દ્રાવકની હારવાર અશુદ્ધિ દૂર કરી નાખવાની છે બરાબર છે તો આ કામ જે છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે સામાન્ય ફિલ્ટર પેપર બધાય પસાર થવાનું તો એનો કોઈ ઉપયોગ અહીંયા આવતો નથી એટલે સામાન્ય ફિલ્ટર પેપર છે એ બધાય પસાર થવા દે તો એનો ઉપયોગ અહીંયા આપણે કરતા નથી તો હવે આવે છે ખાસ ફિલ્ટર આ ખાસ ફિલ્ટર પેપર જે છે એનો ઉપયોગ અહીંયા થાય જે પદ્ધતિને અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહેવાય છે તો આપણે અહીંયા લખી શકીએ આના ઉપર કે ભાઈ અહીં અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિમાં ખાસ ફિલ્ટર પેપરનો નો ઉપયોગ થાય છે જે કલીલ મિશ્રણ માના કલા અને માધ્યમમાં કોણ આવી જાય છે દ્રાવક વત્તા અશુદ્ધિ બરાબર છે માધ્યમ ને દૂર કરે છે બરાબર તો હવે આપણને એમ થાય કે ખાસ ફિલ્ટર પેપર હશે કેવું ભાઈ બનતું હે ના નથી કે ભાઈ ખાસ ફિલ્ટર જે છે એ ખાસ પદ્ધતિથી બનાવવા એની અંદર શું કરવાનું હોય કે ભાઈ પાત્ર લઈ એ પાત્રની અંદર 4% નાઇટ્રોસેલ્યુલોઝ 4% નાઇટ્રોસેલ્યુલોઝ એટલે શું કે ભાઈ એમાં આપણે 100 ml પાણી લઈ એમાં 4 ગ્રામ નાઇટ્રોસેલ્યુલોઝ નાખવાનું બરાબર છે તો એ 4% જે છે નાઇટ્રોસેલ્યુલોઝનું જે છે એ પ્રમાણ
ઠીક છે અથવા તો આપણે 4 ગ્રામ જે છે નાઇટ્રોસેલ્યુલોઝ લઈ અને એમાં પાણી નાખીને 100 ml લગભગ પોગાડી દીધી અને 4% નાઇટ્રોસેલ્યુલોઝ છે એ દ્રાવણ કહેવાય છે હવે એ 4% નાઇટ્રોસેલ્યુલોઝના દ્રાવણમાં સામાન્ય ફિલ્ટર પેપર હોય એને ડૂબાડવાનું એટલે એ નાઇટ્રોસેલ્યુલોઝ થી જે છે એ ભીજા છે પછી એ નાઇટ્રોસેલ્યુલોઝમાંથી એ ફિલ્ટર પેપરને કાઢીને આલ્કોહોલમાં ઉમેરવાનું આલ્કોહોલમાં ઉમેરા બાદ એ ફિલ્ટર પેપરને કાઢીને પાછું જે છે ઇથરના મિશ્રણમાં ડૂબાડવાનું એટલે આ રીતે આપણે ત્રણ જે છે દ્રાવણોમાં ડૂબાડશો એટલે ખાસ ફિલ્ટર પેપર તૈયાર થઈ જશે પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે ખાસ ફિલ્ટર પેપર હશે એ થોડું જે છે ફાટી જાય એવું બટકણું છે મજબૂત હશે નહીં બરાબર છે આસાનીથી આપણે હાથ વાટડીએ તો તરત તૂટી જશે એવું તો આપણે એને સખત કરવું પડે મજબૂત કારણ કે જો એ તૂટી જાય તો મિશ્રણ આપણે રાખીએ ભેગું જે છે એમાંથી તૂટી જાય તો બધું મિશ્રણ બહાર આવી જાય તો એ તૂટે ને એટલે સખત બનાવવું પડે અને સખત બનાવવા માટે આપણે ફોર્માલ્ડિહાઇડના દ્રાવણમાં નાખીએ ફોર્માલ્ડિહાઇડના દ્રાવણમાં જે છે આપણે એને ઉમેરશું ખાસ ફિલ્ટર પેપરના ફિલ્ટર પેપરને તો એ સખત અને મજબૂત થઈ જાય સુકવી ના પડે એટલે સખત અને મજબૂત થઈ જાય એટલે પછી જે છે એ ફિલ્ટરેશનમાં કામ આવે છે અને ફિલ્ટરેશન જે છે એની પદ્ધતિ ધીમી છે યાદ રાખજો આ જે છે અલ્ટ્રાફિલ્ટરેશન પદ્ધતિ ધીમી છે પદ્ધતિ પ્રમાણમાં ધીમી હોય છે હવે તમને એમ થાય ધીમી પદ્ધતિ છે એને ઝડપી બનાવવી હોય તો કઈ ઉપાય તો હા એને ઝડપી બનાવવા માટે બે સિસ્ટમ છે કે બે પદ્ધતિથી આપણે એને ઝડપી કરી શકીએ એક વસ્તુ છે સકિંગ દ્વારા સકિંગ એટલે ચૂસણ પદ્ધતિ કહેવાય કે એને જે છે બહારની બાજુથી આપણે એને ચૂસી અને એને જે છે ઝડપથી આપણે જે છે એ દૂર કરી શકીએ બરોબર છે અને એક હોય છે દબાણ આપીને ઉપરથી દબાણ આપીને તમે જે છે ઘણી વખત આપણે ચા વાળા ને જોતા હશો બરોબર છે કે ભાઈ ચા જે છે બની ગયા પછી એને ગાળે ગાળે એટલે શું કરે કે ભાઈ જે ભૂકી હોય ને જે ચા ની જે ભૂકી એ રહી જાય ઉપર તો આ જે ચા વાળા શું કરે થોડાક જે ચીકણા હોય એટલે એ જે ભૂકી વાળો ભાગ હોય ને એને આમ ઉપરથી આમ દબાવી અને એમાં રહેલી જે ચા હોય એને કાઢી નાખે બરોબર છે તો એને કહેવાય બહારના ભાગેથી દબાણ આપવું એટલે અંદર જે મિશ્રણ હોય એમાં જે કાંઈ અશુદ્ધિ રહી ગઈ હોય એ બહાર આવી ગઈ બરોબર છે તો એને દબાણ આપવું એમ કહેવાય અને ચૂસણ એટલે સકિંગ પદ્ધતિ બહારના ભાગેથી એને ચૂસવામાં આવે તો એ જે છે એ અશુદ્ધિઓને ઝડપથી દૂર કરે બાકી એની મેળે મેળે જે છે એ એક પદ્ધતિ જે છે કામ કરતી જ હોય છે આપણે એમ કહી શકીએ અલ્ટ્રાફિલ્ટ્રેશનને ને ઝડપી બનાવવા માટે ચૂસણ એટલે કે એને કહેવાય છે સકિંગ અથવા દબાણ દ્વારા દબાણ તો આ પદ્ધતિ હતી આપણી અલ્ટ્રા ફિલ્ટરેશન તો આની ઉપરાંત પણ ઘણી બધી પદ્ધતિઓ છે પણ એ પદ્ધતિઓનો અભ્યાસ આપણા ચેપ્ટરમાં છે નહીં પણ એ જરૂરી પણ નથી એટલી બધી એક તો જે છે સેન્ટ્રીફ્યુઝન પદ્ધતિ છે પછી બીજા ઘણા બધી પદ્ધતિઓ છે નાની મોટી પરંતુ એનો કોઈ ઉપયોગ આપણે જે છે ચેપ્ટરની અંદર આવતો નથી બરાબર છે તો કલિનના શુદ્ધિકરણ માટેની ત્રણ પદ્ધતિઓ હતી વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે ફરીવાર રિવાઇઝ કરીએ કે ભાઈ એક હતી ડાયાલિસિસ એક પાત્ર લેવાનું સાયફન સિસ્ટમ ગોઠવવાની નીચેથી પ્રવાહ પસાર થાય ઉપરથી દૂર થાય એમાં જે છે એક પાર્ચમેન્ટ પેપરની કોથળી લેવાની આ કોથળીની અંદર કલિલ મિશ્રણ કે જેમાં અશુદ્ધિ હોય એને રાખવાની પ્રવાહ પસાર થાય તો અશુદ્ધિ બધી જે છે એ મિશ્રણમાં વળતી જાય ઉપરના ભાગે જે શુદ્ધિ દૂર થાય અને ડાયાલિસિસ કહેવાય ડાયાલિસિસ ધીમી પ્રક્રિયા હોય તો આપણે એને ઝડપી બનાવવા માટે બે વિદ્યુતના ધ્રુવો રાખીએ વિદ્યુતના ધ્રુવો શું કરે કે ભાઈ જે અશુદ્ધિ જે વીજભાર ધરાવતી હોય એનાથી વિરુદ્ધ વીજભાર તરફ જે છે આકર્ષાય અને ઝડપથી ક્રિયા થાય એને વિદ્યુત ડાયાલિસિસ કહેવાય અલ્ટ્રા ફિલ્ટરેશન એટલે ખાસ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી અને એને ગાળણ કરવામાં આવે છે જે સૂક્ષ્મ ગાળણ પદ્ધતિ કહેવાય
છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણો અહીંયા સુધી રહેશે. થેન્ક યુ.